અદાલત કે સર્વોચ્ચ અદાલત વિશે આપણને જાણકારી હોવી જરૂરી છે આપણે પાઠ ભણીએ છીએ પાઠનું નામ શું છે સર્વોચ્ચ અદાલત તો આ પાઠ વિશે આપણને માહિતી હોવી જરૂરી છે તો આ પાઠ વિશે સર આ અદાલત વિશે આપણને કઈ કઈ માહિતી હોવી જરૂરી છે તો ધ્યાનથી સાંભળજો કે અદાલતની સ્થાપના ક્યારે થઈ કયા દેશમાં આવી છે કયા સ્થળે આવી છે કયા સૂત્ર ઉપર કામ કરે છે તેની બંધારણ પદ્ધતિ શું છે અદાલતની નિમણૂક કયા દેશમાં કરવામાં આવી છે તેની પદ અવધિ પદ અવધિ એટલે કે જે વ્યક્તિ ન્યાયાધીશ તરીકે તેમાં કામ કરે છે એ કેટલા વર્ષ સુધી કામ કરી શકે કેટલા વર્ષે તેને નિવૃત્તિ મળી શકે તેનો પદ ક્રમાંક કેટલો છે તે અત્યારે કેટલામાં ન્યાયાધીશ કામ કરે છે હાલમાં કોણ એના ન્યાયાધીશ તરીકે છે અને તે ન્યાયાધીશ ક્યારે એમાં જોડાયેલા છે એટલી માહિતી હોવી આપણી પાસે જરૂરી છે તો સૌ પ્રથમ સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી છે તો કે અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના ના રોજ સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી હતી ક્યારે સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી હતી તો કે અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો ને ના રોજ સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી હતી કયા દેશમાં તો કે ભારત દેશમાં ભારત દેશમાં કરવામાં આવી હતી પરંતુ કયા સ્થળે કરવામાં આવી હતી તો કે નવી દિલ્હી નવી દિલ્હીમાં આપણી સર્વોચ્ચ અદાલત આવેલી છે ક્યાં આવેલી છે આપણી સર્વોચ્ચ અદાલત તો કે નવી દિલ્હીમાં આવેલી છે નવી દિલ્હીમાં ક્યાં તો કે તિલક માર્ગ ઉપર કયા માર્ગ ઉપર તિલક માર્ગ ઉપર આવેલી છે કયા સૂત્ર તે કામ કરે છે એનો હેતુ શું છે મૂળ તો સંસ્કૃતમાં કહેવાય કે યતો ધર્મ સતો જય યતો ધર્મ તત્વ જય કે જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે કયું સૂત્ર છે સર્વોચ્ચ અદાલતનું યતો ધર્મ યતો ધર્મ તતો જય કે જ્યાં ધર્મ ત્યાં જ વિજય તેની બંધારણ પદ્ધતિ તો કે કોલેજ્યુમ પદ્ધતિ દ્વારા કે કોલેજ્યુમ પદ્ધતિ એટલે શું તો એ આગળ આપણે ભણવામાં આવશે પણ આપણે આમાં બહુ ડીપમાં ચર્ચા કોલેઝ્યુમ પદ્ધતિમાં કરવાની હાલ જરૂર નથી ત્યારબાદ છે નિમણૂક તો કે તે ભારતનું બંધારણ દ્વારા તેની નિમણૂક થઈ છે તેની પદ અવધિ કેટલી છે મેં આગળ વાત કરી પદ અવધિ એટલે કે તેના પર કેટલા વર્ષ સુધી તે પદ મેળવી શકાય તો કે પાસઠ વર્ષે નિવૃત્તિ મળે છે કે જે ન્યાયમૂર્તિ ન્યાયાધીશ હોય છે તેને પાસઠ વર્ષે નિવૃત્તિ મળે પદ ક્રમાંક કે હાલમાં કેટલામાં ન્યાયાધીશ છે તો હાલમાં ચોત્રીસમાં માં ન્યાયાધીશ છે જે એક વર્ષ પહેલા તેની શું થઈ છે અવધિ એ એક વર્ષ પહેલાં તેની અવધિ શરૂ થઈ છે કે તેનો સમયકાળ શરૂ થયો છે તેની નિવૃત્તિ બીજા ન્યાયાધીશની નિવૃત્તિ થઈ છે અને જે હાલના ન્યાયાધીશ છે તો એ કોણ છે તો હાલના ન્યાયાધીશ છે જસ્ટિસ એસ એ બોબડે જસ્ટિસ શરદ અરવિંદ બોબડે એ હાલના સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ છે અને તેના પદનો આરંભ ક્યારથી થયો છે તો કે અઢાર નવેમ્બર અને બે હજાર ઓગણીસના રોજ એમને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે તેમની નિવૃત્તિ સોરી તેમની નિમણૂક કરવામાં આવી છે ક્યારે તો કે અઢાર નવેમ્બર બે હજાર ઓગણીસ જસ્ટિસ એસ એ બોબડે તેનું ફૂલ ફોર્મ શું છે જસ્ટિસ શરદ અરવિંદ બોબડેની નિમણૂક સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે અઢાર નવેમ્બર અને બે હજાર રોજ કરવામાં આવી હતી તો આટલી વસ્તુ આપણને અદાલત વિશે યાદ રહેવી જોઈએ ત્યારબાદ હવે આપણે પાઠ તરફ ધ્યાન આપીએ તો આપણને એક ફોટો આપેલો છે કે વર્તમાન પત્રમાં આવેલા સર્વોચ્ચ અને વડી અદાલતના ચુકાદાઓ અહીંયાથી આપણે જોવાનું છે વાંચો લોકોના હિત રક્ષણ અને કલ્યાણ માટે કાયદાની જરૂર પડે છે કાયદાની જરૂર શા માટે પડે કાયદા કોના માટે છે તો કે આપણા માટે જ છે કાયદા છે જે આપણા દેશમાં જે બધા નિયમો લાગુ કરવામાં આવ્યા છે એ કોના માટે કરવામાં આવ્યા છે આપણા માટે જ કરવામાં આવ્યા છે જ્યારે દેશનો કોઈ નાગરિક અથવા સંસ્થા કાયદાનું ઉલ્લંઘન કરે તો એક નિશ્ચિત પ્રક્રિયા અપનાવવામાં આવે છે કોઈ પણ કાયદાનો ભંગ કરે છે તો તેના માટે એક નિશ્ચિત પ્રક્રિયા આપવામાં આવે આપણા દેશમાં ન્યાયતંત્રમાં ન્યાય આપવા માટે તાલુકાની અદાલતો જિલ્લાની અદાલતો વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલત એમ સળંગ ન્યાય વ્યવસ્થા છે કે આપણા દેશમાં ન્યાયતંત્રમાં આપણા દેશના ન્યાયતંત્રમાં ન્યાય આપવા માટે તાલુકાની અદાલતો જિલ્લા અદાલતો વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલત એમ સળંગ ન્યાય વ્યવસ્થા કરવામાં આવી છે કે આ રીતની સળંગ એક ન્યાય વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારબાદ ભારતીય લોકતંત્રમાં ન્યાયતંત્ર એ સરકારના ત્રણ અંગોમાંનું મહત્વનું અંગ છે સરકારના કેટલા અંગો ત્રણ અંગો એમાંથી ન્યાયતંત્ર છે તે સૌથી મહત્વનું અંગ છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર એમાંનું મહત્વનું અંગ કયું છે તો કે ન્યાયતંત્ર છે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે ન્યાયતંત્ર છે તેને ધારાસભા અને કારોબારીથી તેને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે શા માટે સ્વતંત્ર રાખવામાં આવ્યું છે કે સ્વતંત્ર ન્યાયતંત્રનો મતલબ શું હોય કે એમાં કોઈ પણ પદ ધારણ કર્યું હોય વ્યક્તિ કે વડાપ્રધાનથી લઈ વડાપ્રધાનથી લઈ અને નાનામાં નાનો વ્યક્તિ છે કે જે ગરીબ વ્યક્તિ છે ત્યાંથી લઈ અને કોઈ પણ રાજ્ય સત્તાનો ઉદાહરણ તરીકે તમે મુકેશ અંબાણીનું નામ પણ લઈ શકું ત્યાંથી લઈને કે કોઈ સુરતનો કોઈ વ્યક્તિ ગમે ત્યાંનો ભારત દેશની કોઈ વ્યક્તિ દરેક વ્યક્તિને આ ન્યાયતંત્ર લાગવું પડે તો એ સ્વતંત્ર ન્યાયતંત્ર છે કે વડાપ્રધાન છે આપણા નરેન્દ્રભાઈ મોદી કોણ છે વડાપ્રધાન અત્યારે નરેન્દ્રભાઈ મોદી તો એણે કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય તો શું સર એ તો વડાપ્રધાન છે એના પર કાયદો થોડો લાગે પરંતુ લાગે એના પર પણ કાયદો લાગે એમણે કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય તો એના પર પણ પગલા લઈ શકાય એટલા માટે સ્વતંત્ર ન્યાયતંત્ર છે એટલા માટે ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવામાં આવેલું છે તમારી આજુબાજુની અદાલતો અને નવી દિલ્હીમાં સ્થિત સર્વોચ્ચ અદાલત વચ્ચે કોઈ સંબંધ છે કે આ પ્રકરણમાં તમને આ સવાલનો જવાબ મળશે કે આપણી આજુબાજુની અદાલતો એટલે કે સુરતમાં અદાલત અને નવી દિલ્હીમાં જે સ્થિત સર્વોચ્ચ અદાલત એની બે વચ્ચે કોઈ પણ સંબંધ છે તો એ આપણે આ પાઠ જોશું એટલે તમને છેલ્લે આપોઆપ ખબર પડી જશે અને આપણી જે દિલ્હીમાં તિલક માર્ગે જે સર્વોચ્ચ અદાલત આવેલી છે તો એનું ચિત્ર આપણને અહીંયા આપવામાં આવ્યું છે કે આપણી ન્યાયાથી ન્યાયાલય છે આપણું હવે જુઓ સર્વોચ્ચ અદાલતની કામગીરી શું હોય આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે દિલ્હીમાં આવેલી છે આગળ આપણે જોયું બધી જ અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું ગણાય છે આપણી સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલી છે અને સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું ગણાય છે ભારતમાં અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસ ના રોજ સર્વોચ્ચ અદાલતનો આરંભ થયો હતો ભારતમાં આપણે આગળ મેં વાત કરી કે ક્યારથી શરૂઆત થઈ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજથી મૂળભૂત હકોના પાલન કરાવવા માટેનો અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે મૂળભૂત હકોના પાલન કરાવવાનો અધિકાર જે કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે જે નિયમો કરવામાં આવ્યા છે તે નિયમો નું પાલન કરાવવાનો અધિકાર કોની પાસે છે સર્વોચ્ચ અદાલત પાસે છે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સર્વોચ્ચ અદાલતમાં ન્યાય મેળવવા અરજી કરી શકે છે કોઈ પણ વ્યક્તિ કહેવામાં આવ્યું છે મારાથી લઈ અને તમારા સુધી તમારાથી લઈ અને કોઈ પણ વ્યક્તિ સુધી સર્વોચ્ચ અદાલતમાં ન્યાય મેળવવા માટે અરજી કરી શકે છે આ યાદ રાખવાનું છે કે સર્વોચ્ચ અદાલતમાં કોણ અરજી કરી શકે છે તો દરેક વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી શકે છે આ વસ્તુ યાદ રાખવાનું છે ત્યારબાદ વિવાદોનો ઉકેલ આપવો એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે આજનું અહીંયા સુધી આપણે જોયું કે સર્વોચ્ચ અદાલતની કામગીરી શું હોય અને તેના વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવી છે અહીંયા સુધી આ આપણે જોવાનું છે ને નેક્સ્ટ લેક્ચરથી વિવાદોનો ઉકેલ આપવો અને કઈ રીતે આપે છે તે આપણે આગળના લેક્ચરમાં જોઈશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય હિન્દ